મોરબીમાં ઝુલતા બ્રિજ જે તૂટી છે એમાં અત્યાર સુધીમાં એકસો પાંત્રીસ લોકોના મૃત્યુની ખબર છે મોરબીમાં ફાયરના જવાનો હાલમાં અત્યારે પણ રેસ્ક્યુ કરી રહ્યા છે એકસો સાહીઠથી વધુ જવાનો મચ્છુ નદીમાં રેસ્ક્યુ કરી રહ્યા છે મોરબીના મુખ્ય બજારો સતત બીજા દિવસે પણ બંધ રહ્યા છે બંધ પાડીને વેપારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે મોરબી હોનારત મામલે સુપ્રીમ કોર્ટમાં પીઆરએલ પર થઈ છે અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ પાસે તપાસ કરાવવાની પણ માંગ કરાઈ છે

ગુજરાત આજે દુઃખમાં ડૂબી ગયું છે ત્યારે આ મચ્છુ નદી પરની કેબલ બ્રિજ તૂટવાના કારણે બનેલી ઘટનામાં અત્યાર સુધીમાં એકસો પાંત્રીસ જણાના મૃતદેહ મળી આવેલા છે જેમાં સ્ત્રીઓ પુરુષો બાળકો ઘટનામાં મૃત્યુ પામ્યા છે એકસો સિત્તેર લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને એકસો ત્રેપન લોકોને સારવાર આપીને રજા આપવામાં આવી છે હાલ સત્તર જેટલા લોકો સારવાર હેઠળ છે મુખ્યમંત્રી શ્રી આ બને ઘટનાની જાણ થયા પછી ત્વરિત રીતે ત્યાં મોરબીમાં ધસી ગયા હતા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું અને ખૂબ ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરીને સલાહ સૂચન કરી અને ખૂબ મોટી સંખ્યામાં જાનહાની થતી બચાવી હતી આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મૃતકો માટે બે લાખ રૂપિયા કેન્દ્ર તરફથી અને ચાર લાખ રૂપિયા મુખ્યમંત્રીશ્રીની સહાય જાહેર કરવામાં આવી છે માત્ર જાહેર કરવામાં આવી છે એવું નહીં પરંતુ ગઈકાલ રાત સુધીમાં તમામે તમામ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાના ચેક આપી દેવામાં આવ્યા છે આદરણીય પ્રધાનમંત્રીશ્રી તરફથી મોદી સાહેબે જે બે લાખ રૂપિયા તેમની સહાય જે જાહેર કરી છે એ ડીબીટી મારફતે આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે અને ઈજા પામેલા લોકોને પચાસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવી રહી છે આ કરુણાંતિકા થઈ છે આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર આદરણીય પ્રધાનમંત્રીશ્રી ખૂબ જ વ્યથિત થયા છે દુઃખી થયા છે મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાની ખૂબ જ સંવેદનાઓ વ્યક્ત કરી છે સમગ્ર ગુજરાત આ બાબતે સંવેદનશીલ રીતે દુઃખી છે પરંતુ આર્મીના જવાનો એરફોર્સના જવાનો કોસ્ટગાર્ડના જવાનોને ધન્યવાદ એ રીતે આપીએ છીએ સ્થાનિક તંત્રના ફાયર બ્રિગેડના જવાનોને પણ અભિનંદન આપીએ છીએ કે એમણે ખૂબ જાનના જોખમે ખૂબ ઝીણવટભરી આખી રાત દિવસ એમાં લોકોને બચાવવાથી માંડી અને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે આજે પણ એ સર્ચ ઓપરેશન ચાલુ છે અને માત્ર બે જણા હજુ લાભપત્તા જણાયા છે એની પણ તપાસ ચાલુ છે આદરણીય મુખ્યમંત્રીશ્રી સહિત આદરણીય પ્રધાનમંત્રી આજે બપોરે બે વાગે મોરબી પહોંચી રહ્યા છે આવતીકાલે માન્ય અમિતભાઈ શાહ સાહેબ ગૃહમંત્રીશ્રી પણ મોરબી જવાના છે ઝીણવટભરી જાણકારી પણ મેળવવાના છે અને બનાવ સ્થળે ઘટના સ્થળે મોરબીમાં જઈ અને આ પોતાની સંવેદનાઓ મૃતકોની અને ઈજા પામેલાઓ સાથે સંવેદનાઓ પણ વ્યક્ત થવાની છે રાજેન્દ્રભાઈ છે રાજેન્દ્રભાઈ એક સવાલ થાય

એ કંઈક ને કંઈક નવું શીખતી હોય છે ઘટનામાંથી એના ઉપાયો સૂચવાતા હોય છે એના ઉપાયો શોધાતા હોય છે અને તે પ્રમાણે સરકાર કરતી હોય છે અને ગુજરાત સરકારને પ્રશ્ન છે ત્યાં સુધી ગુજરાત સરકાર ચોક્કસ રીતે આ બાબતની અંદર ધ્યાન આપતી આવી છે ને ધ્યાન આપશે ધન્યવાદ સાહેબ એક છેલ્લો સવાલ આમાં જિમ્મેદારી કોની બને છે માલિક હજુ સુધી પકડાયા નથી નવું લોકો પકડો છો નાની નાના નાના લોકોને પકડો છો તમે ભાઈ મોટા માલિક જેની જિમ્મેદારી એને તો પકડો એને કેમ નથી પકડતા એફઆઈઆર નોંધાઈ છે પોલીસની તપાસ ચાલુ છે ઘટના અંગે ઝીણવટભરી તપાસ કર્યા પછી એમાં જે કોઈ ગુનેગારો પ્રાથમિક જણાય તેને તાત્કાલિક એ અંગે પગલાં લેવાતા હોય છે અને આ અંગે સરકારની પણ કમિટી બની છે અને ત્યારબાદ જે કોઈ જરૂરી પગલાં હશે એ સરકાર લેવાની છે લેતી જ હોય છે ધન્યવાદ ચાલો ખૂબ ખૂબ આભાર રાજેન્દ્ર ત્રિવેદી